મધ્યપ્રદેશમાં દાદીની જમીન પર ખેતીવાડી કરતા અટકાવીને દાદીને માનસિક યાતનાઓ આપતા સંબંધીને ઠપકો આપનાર એક જ પરિવારના પાંચ જણને માર મરાતો વિડિયો સામે આવ્યો છે જમીનના ઝઘડામાં ત્રણના માથા ફોડનાર બંને પક્ષકાર સામસામે પોલીસ ફરિયાદ નોંધી હોવાનું બહાર આવ્યું છે સુરતના પરથાણ ગામમાં બનેલી મારામારીની ઘટનામાં પરિવારે કહ્યું કે તે બે પુત્રને માથામાં છ અને દસ ટકા આવ્યા ને ડોક્ટરને રજા આપી દીધી તો પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધા ને સામેવાળાને માથામાં માત્ર ચાર ટકા આવ્યા ને ઓળખાણથી દાખલ થઈ ગયો તો પોલીસ લાચારી બતાવી રહી છે ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય મનીષ વણરાજાએ જણાવ્યું હતું કે એમપીમાં જમીન ગુડ્ડુ કછાવાની દાદીની છે પંદર વીઘા જમીન પર ખેતી કરી આવક મેળવવા માંગે છે સુરતના ભરથાણા ગામમાં રહેતી દાદીને ખેતીની આવકમાં હિસ્સો આપવા પણ ગુડ્ડુ તૈયાર છે જોકે દૂરના સંબંધી મુકેશ અને તેના પિતા કાળુ કછાવા આ જમીન પર ખેતીવાડી કરતા અટકાવી દાદાગીરી કરતા આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પહેલા ગુડ્ડુને ખબર પડી કે સામાવાળા દાદીને ઇમાનસિક યાતનાઓ આપી રહ્યા છે એટલે કે પત્ની રેખા બે પુત્ર અને ભાઈ સાથે દાદીની ખબર પૂછવા પરથાણા ગયા હતા જ્યાં સામાવાળા પિતા પુત્ર આણી મંડળી પરિવારને પતાવી દેવા બોજ રાખીને બેઠા હતા આખા પરિવાર પર અચાનક હુમલો થતા પોતાના બચાવમાં હાથ ઉપાડવો પડ્યો હતો જેમાં કાળુભાઈને માથામાં ચાર ટકા આવ્યા અને દાખલ થઈ ગયા હતા તેમણે વધુમાં જણાવ્યું કે આ હુમલામાં ગુડ્ડુ અને તેની પત્નીને ગંભીર ઈજા બંને પુત્રને માથામાં છ અને દસ ટકા આવ્યા ભાઈને ગંભીર ઈજા થઈ છે આખા પરિવારને જાહેરમાં માર મરાતો વિડિઓ સામે આવ્યો હોવા છતાં પણ પોલીસે બંને પુત્ર અને સામા પક્ષના ચૌદ જણાની અટકાયત કરી છે અમરોલી પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે